સહી સુંદરન વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ગયા ક્લાસમાં છેલ્લે આપણે સ્વાધ્યાય 6.1 ના 1-4 દાખલા કરેલા હતા. તો આશા છે કે દાખલા તમને વ્યવસ્થિતપણે સમજાઈ ગયા હશે. જોયું છે મેં કે તમે લોકોએ હજી વિડીયો જોયો નથી, તો ગણિત વિષયની અંદર ખાસ વિડીયો જોતા રહ્યો, લેક્ચરના અંત સુધી વિડીયો જોવો, જેથી કરીને તમને ગણાવેલા દરેક દાખલા સમજાય અને પરીક્ષામાં જે વાંધો ન આવે અને ધોરણ 10માં પ્રકરણનો તેનો ઉપયોગ પણ થતો હોય છે. એટલે ખાસ તમે લેક્ચર જોવો તેવી આશા છે. એટલે લેક્ચર વ્યવસ્થિતપણે દરેક વિદ્યાર્થીઓએ ખાસ જોવો. તો હવે વધુ સમય ન લેતા આપણે સ્વાધ્યાય 6.1ની અંદર દાખલા નંબર 5 જે છે એ ગણવાની જરૂર નથી. તો આજે દાખલા નંબર 6 ગણીએ. તો સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 6 નો XYZ બરાબર 64 અંશ આપેલ છે અને XY ને બિંદુ D સુધી લંબાવેલ છે. હવે રેખા XY છે. આજે અહીંયા એક આકૃતિ દોરો. કોઈ એક XY છે અને Y કહીએ પસાર થતું હશે. ખૂણા ZYP નો દ્વિભાજક છે YQ. હવે ZYP છે, આપણે આકૃતિ પરિવાર દોરી. આ કિરણ YQ એ ZYP એટલે અહીંયા આવી રીતે કોઈ કિરણ હશે અને ત્યાં હશે ઝેડ. તો ZYP માં YQ છે દ્વિભાજક છે. તો ખૂણા XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધો. તો XYQ એટલે આખુમાં એક મેળવવાનું છે અને એક વિપરીત ખૂણો QYP આ જે છે એનો વિપરીત ખૂણો એક મેળવવાનો છે. તો આપ્યું છે શું ખૂણો અહીં ખૂણો XYZ બરાબર 64 નો છે આપણને આપી દીધું છે. તો હવે દાખલો ગણીએ તો તમે જોશો કે આ X અને P છે. XYP એ એક સીધી રેખા છે. તો લખું XYP એ સીધી રેખા છે. હવે તમને ખ્યાલ હશે કે આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે રેખા ઉપર જેટલા ખૂણા બને દરેક ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો આ જે XYP રેખા છે ત્યાં 1, 2, 3 ત્રણ ખૂણા બને છે. એ ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થશે. તેથી એ ત્રણેય ખૂણા દર્શાવે પેલો ખૂણો PYQ લખો કે QYP લખો. પેલો ખૂણો QYP વત્તા બીજો ખૂણો QYZ વત્તા ત્રીજો ખૂણો ZYH બરાબર 180 અંશ. હવે ZYH કયો કે XYZ કયો એ બંને સમાન જ થશે બરાબર. તો હવે આ QYP નું માપ આપણી પાસે નથી, QYZ નું માપ પણ આપણી પાસે નથી. તો હવે જો અહીંયા એક રકમમાં એક બીજું એવું કીધું છે કે કિરણ YQ આ જે કિરણ YQ છે આટલું કિરણ આ કિરણ YQ છે એ ZYP નો દ્વિભાજક છે. હવે દ્વિભાજક એટલે શું થશે કે એનું સમાન ખૂણામાં વિભાજન કરે. દ્વિભાજક એટલે એ જે કિરણ છે આ જે ખૂણા છે ZYP ના એનું સમાન ભાગમાં વિભાજન કરે એટલે બંને ખૂણા કેટલા થશે, સોરી બંને ખૂણાનું માપ સમાન થશે. તો હવે YQ
કે આ કિરણ વાય ક્યુ એ ઝેડ વાય પી નો ખૂણા ઝેડ વાય પી નો દ્વિભાજક છે. તો દ્વિભાજક હોય એટલે જે બંને ખૂણા છે એનું માપ સમાન થશે એટલે ક્યુ વાય પી. તેથી ખૂણો ક્યુ વાય પી બરાબર ખૂણો ક્યુ વાય ઝેડ. તો q y p બરાબર q y z છે તો અહીંયા q y z ની જગ્યાએ q y p લખી શકો. તો તેથી ખૂણો q y p mm વત્તા ખૂણો આ જે q y z છે q y z ની જગ્યાએ q y p વત્તા ખૂણો q y p અને આ ખૂણો છે zyx કયો કે xyz બેનમાં કેટલો આપ્યો છે 64 અંશ એટલે વત્તા 64 અંશ બરાબર 180 અંશ. ખૂણો qyp વત્તા ખૂણો qyp એટલે કેટલા ખૂણા છે 2 ખૂણો qyp પ્લસ 64 છે જમણી બાજુ જાય માઇનસ 180 અંશ માઇનસ 64 એટલે 180 માંથી 64 જાય એટલે 120 ને 116 અંશ. તેથી 2 ગુણો ક્યુ વાય પી બરાબર 116 અંશ. હવે અહીંયા બે ગુણાકારમાં છે સામે જશે એટલે ભાગાકાર. તેથી ગુણો ક્યુ વાય પી બરાબર 116 અંશના છેદમાં 2. તો 116 ના છેદમાં 2 એટલે છેદ ઉડાડીએ તો કેટલા આવશે 55. 55 ભાગ્યા 116 ભાગ્યા 2 2 પંચા 10 કોઈ પણ વિપરીત ખૂણાનું માપ મેળવવું હોય એટલે 360 માંથી બાદ કરવું પડે. 360 અંશ માઇનસ 58 અંશ એટલે માપ મળશે 302 અંશ. આ આપણને મળી ગયું વિપરીત ખૂણાનું માપ. હવે રકમના બીજું આગળ શું કીધું છે કે ખૂણો એક્સ વાય ક્યુ મેળવો. આ એક્સ વાય ક્યુ તો હવે તમે જોશો કે ક્યુ વાય પી નું માપ કેટલું મળ્યું 58 અંશ. તો ક્યુ વાય ઝેડ નું માપ પણ કેટલું થશે 58 અંશ થશે. તો અહીંયા ક્યુ વાય પી બરાબર qyp બરાબર qyz પણ લખી શકો ખૂણો qyz એ બંનેનું માપ 58 અંશ. હવે મારે ખૂણો મેળવવાનો છે xyz xyz જ છે રકમમાં સોરી xyq નું માપ મેળવવાનું છે. તો હવે આ xyq છે ત્યાં આગળ જો બે ખૂણા પડે છે એટલે આ બે ખૂણાનો સરવાળો છે એ xyq નું માપ થશે. તો હવે ખૂણો એક્સ વાય ક્યુ બરાબર પેલો ખૂણો એક્સ વાય ઝેડ વત્તા બીજો ખૂણો ઝેડ વાય ક્યુ એક્સ વાય ઝેડ નું માપ રકમમાં આપ્યું છે 64 અંશ. ઝેડ વાય ક્યુ નું માપ ઝેડ વાય ક્યુ એ કેટલું મળ્યું 58 અંશ. આ બંનેનો સરવાળો કરીએ 4 ને 8 12 બરાબર છે. દાખલા સાવ સહેલા છે આવડી જાય એવા છે. અહીંયા આપણે સભ્ય ચોપટી પૂર્ણ કર્યો ત્યારબાદ આગળની જે થિયરી છે હવે એમાં અભ્યાસ કરીએ. બે સમાંતર રેખાઓ હોય અને એમાંથી એક રેખા જે છે એ છેદતી હોય તો ત્યારે જે ખૂણાઓની જોડને બને છે તો એના વિશે આપણે જોઈએ. આ જે થિયરી છે એ આગળના સ્વાધ્યાય માટે ખૂબ જ ઉપયોગી છે. દરેક દાખલા જે છે આ થિયરીને આધારે રહેશે તો હું તમને વ્યવસ્થિતપણે આખી થિયરી સમજાવું છું અને મને આશા છે કે તમને વ્યવસ્થિતપણે સમજાય પણ જશે. હું એ રીતે સમજાવું છું આરામથી તમને સરળતા રહે સમજવામાં. તો આ એક રેખા L છે
M અને N બંને સમાંતર રેખા છે, M સમાંતર N, અને એમાંથી આ એક રેખા છે છેદે છે. તો જ્યારે બે સમાંતર રેખા હોય અને કોઈ એમાંથી એક રેખા છેદતી હોય તો ત્યારે જે ખૂણાના માપ છે એ અલગ અલગ રીતે ખૂણાઓની જોડ છે બનતી હોય છે. આ ખૂણો એક છે, આ ખૂણો બે છે, આ ખૂણો ત્રણ, આ ખૂણો ચાર, આ ખૂણો પાંચ, આ છ, આ સાત અને આ આઠ. ટોટલ આઠ ખૂણા છે. તો આઠ ખૂણાની અંદર બારના ભાગમાં જેટલા ખૂણા છે, આ ખૂણો એક, બે, સાત અને આઠ, આ જે બારના ભાગમાં ખૂણાઓ છે એને બહિર્કોણ કહેશું આપણે. શું કહેશું? બહિર્કોણ. હવે અંદરની તરફ જે છે ત્રણ ચાર પાંચ અને છ, એ ખૂણા છે એ અંતઃકોણ, એટલે કે અંદરના ખૂણા થશે. બરાબર. તો હવે એક પેલી ખૂણાઓની જોડ છે, જ્યારે બે સમાંતર રેખા હોય એટલે એમાંથી એક છેદિકા નીકળતી હોય તો ત્યારે અનુકોણની જોડ છે એ સમાન થાય. તો પહેલા હું લખું અનુકોણની જોડ, તો હું જો સમજાવું છું. અનુકોણની જોડ એટલે કોઈ એક સમાંતર રેખા હોય તો એમાં જે આ છેદિકા નીકળે એની એક બાજુ જો આ ખૂણો એક અને ખૂણો પાંચ એ અનુકોણ છે. તો પહેલી જોડ ખૂણો એક બરાબર ખૂણો પાંચ, આ જે છે અનુકોણની જોડ થશે. એ રીતે એની નીચેનો ખૂણો ખૂણો ચાર અને ખૂણો આઠ એ અનુકોણની એક જ બાજુ, જો આ એક બાજુ ના લઉં છું, પેલા એક ઉપરનો ખૂણો અને એની સાથે એક આ બીજો ખૂણો, આ બંને અનુકોણની જોડ થશે. એ રીતના નીચે ચાર અને ખૂણો આઠ, આ બીજો બીજી જોડ થઈ અનુકોણની. એ રીતના સામેની બાજુ બે અને ખૂણો છ, ખૂણો બે બરાબર ખૂણો છ. એ રીતે નીચે ખૂણો ત્રણ અને ખૂણો સાત, એ સમાન થશે. અનુકોણની જોડ છે ખાસ યાદ રાખવાનું, જ્યારે આ રીતના બે સમાંતર રેખા છે એમાંથી એક રેખા છેદતી હોય ત્યારે આપણને કોઈ ખૂણાના માપ મેળવવાના કીધા હોય તો આ અનુકોણની જોડની મદદથી આપણે માપ મેળવી શકીએ છીએ. અથવા તો તમને એમ પણ કહે કે કોઈ એક ખૂણાની જોડ, જો કોઈ એક અનુકોણની જોડ સમાન હોય તો આપેલ બંને રેખાઓ છે સમાંતર પણ થાય, એ ખાસ યાદ રાખવાનું છે. હવે બીજી છે યુગ્મ કોણ. યુગ્મ કોણમાં ખાસ ધ્યાન રાખવાનું, ઝેડ બનતો હોય ત્યારે આ જે ખૂણા આવે આવી રીતના એ યુગ્મ કોણની જોડ થશે. બરાબર. તો યુગ્મ કોણ છે તે પ્રકારના, એક અંતઃયુગ્મ કોણ પણ છે અને બીજું બહિર્યુગ્મ કોણ. અંત એટલે અંદરના યુગ્મ કોણની જોડ અને બહિર્યુગ્મ એટલે બહારની તરફના જે ખૂણા છે એ બહિર્યુગ્મ કોણની જોડ. તો પહેલું હું લખું, હવે લખું અંત બહિર્યુગ્મ કોણ, અંત બહિર્યુગ્મ કોણ. તો અંત બહિર્યુગ્મ, તો જો મેં ઝેડની વાત કરી હતી બરાબર છે, તો આ જો એક પેલો ઝેડ બન્યો, આ ઝેડ બન્યો તો અંત કીધું છે. અંત એટલે આ ખૂણો ચાર થશે અને અહીંયા અંદરનો ખૂણો છ, તો પેલી જોડ કે ખૂણો ચાર બરાબર ખૂણો છ, આ પેલો ઝેડ બન્યો. એ રીતના જો આ ઊંધો ઝેડ બને તો એમાં ખૂણો ત્રણ છે અને અહીંયા ખૂણો પાંચ છે, તો બીજી જોડ કઈ બની ખૂણો ત્રણ બરાબર ખૂણો પાંચ. જો પેલા એક આ તરફનો ઝેડ ને ઝેડ લીધો અને પછી આ ઊંધો ઝેડ લીધો, એમાં અંદરના ખૂણા બંને સમાન થાય, આ અંત બહિર્યુગ્મ કોણ છે. હવે સોરી અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ અંતઃયુગ્મ કોણ. હવે બહિર્યુગ્મ કોણને જોડતો છે ત્રીજો છે. આ ખાસ ખૂણાઓની જોડ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, બહિર્યુગ્મ કોણ. તો બહિર્યુગ્મ કોણ એટલે જે તમે આ ખૂણાઓની જોડ લીધી હતી એમાં હવે બહારની તરફના ખૂણા, તો બહારની તરફનો ખૂણો જો આ છેડ બને છે તો અહીંયા જે આ ખૂણો છે બહારનો ખૂણો એક, અહીંયા ખૂણો છ તો બહારનો ખૂણો સાત. તો પહેલી જોડ ખૂણો એક બરાબર ખૂણો સાત, એ રીતે આ ઊંધા છેડ, અહીંયા ખૂણો બે અને અહીંયા ખૂણો આઠ, તો આ ખૂણો બે બરાબર ખૂણો આઠ, એ બહિર્યુગ્મ કોણો થયા. હવે એક બીજું એક ખાસ યાદ રાખવાનું છે કે બે સમાંતર રેખા હોય અને એની છેદિકા હોય
તો એની એક જ તરફના જે અંતઃકોણો છે એ બંને પૂરક હોય છે. પૂરક એટલે એ બંને ખૂણાનો સરવાળો 180 અંશ થતો હશે. તમે પૂરક કોણની વ્યાખ્યા જોઈ કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય તે બંને ખૂણાને એકબીજાના પૂરક કોણો કહેવાય. તો જ્યારે બે સમાંતર રેખા એક રેખા છેદતી હોય, હવે લખીએ ચોથું, છેદિકા એક જ તરફના અંતઃકોણો, ખાસ યાદ રાખવાનું છે છેદિકાની એક જ તરફના અંતઃકોણો છે એ પૂરક થશે. તો જો આ છેદિકા છે એની એક જ તરફના અંતઃકોણો એટલે આ ખૂણો 4 છે અને આ ખૂણો 5 છે, બંનેનો સરવાળો કેટલો થશે? 180 અંશ. તો તેથી ખૂણો 4 વત્તા ખૂણો 5 બરાબર 180 અંશ. પેલું થયું એ રીતે રેખા આ જે છેદિકા છે એની બીજી બાજુ ખૂણો 3 અને ખૂણો 6. ખાસ યાદ રાખવાનું છે આ જે છે દાખલામાં ખૂબ જ ઉપયોગી લાગશે આ થિયરી, એટલે ખાસ સમજવી. હવે એક અભિકોણો પણ રહી જાય છે, તો જે એક રેખા હોય એમાંથી એક રેખા છે એટલે તો તમને આગળના જે સ્વાધ્યાય ચોપોટે કર્યો એની પહેલાં અમે તમને શીખવાડ્યું એમાં સામસામેના ખૂણાઓની જોડ છે સમાન હોય આપણે પ્રમેય પણ સાબિત કર્યું હતું. તો ખૂણો 1 બરાબર ખૂણો 3 થશે, ખૂણો 2 બરાબર ખૂણો 4 થશે, સામસામેના અભિકોણો થયા. એ રીતના નીચે ખૂણો 6 અને ખૂણો 8 સમાન થશે અને ખૂણો 5 તથા ખૂણો 7 સમાન થશે. તો આ રીતે દાખલા છે. હવે આ થિયરીનો ઉપયોગ કરીને આગળના ક્લાસમાં આપણે સ્વાધ્યાય ચોપોટ 2 ની અંદર આગળ વધશું. તો અહીંયા આપણે આ ક્લાસનો જે સંપૂર્ણ અભ્યાસ છે આ થિયરી એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે રફનોટમાં અને કાપી નોટમાં એક એક વાર લખવાનું છે આ થિયરીને સમજવા માટે. રફનોટમાં તમે 2 વાર લખીને સમજીને બાકી કરી શકો છો બરાબર. તો ગણિતમાં સતત પ્રેક્ટિસ કરતા રહેજો એટલે થિયરી છે વધુને વધુ આનો અભ્યાસ કરતા રહેજો. તો અહીંયા આપણે પૂર્ણ કરીએ આજે સ્વાધ્યાય ચોપડ 2 ની જે થિયરી છે જયસોમ નારાયણ પ્રશ્ન.